બાપુ આજે તમે જવાબ આપો ને આપો, મંગળવારે અને શનિવારે વાળ કપાય કે ન કપાય? એલા કપાય, આવી નાની નાની બાબતમાં શું ડરો છો યાર? મંગળવારે અને શનિવારે આ કોકે એવું ઠીક છે, હશે કાંઈક એના કારણ, પણ એ બધી આઉટ ઓફ ડેટ વસ્તુ થઈ જશે સાહેબ, બધી એની એની ડેટો બધી એક્સપાયર થઈ ગઈ સાહેબ, હવે ફેંકી દો. શનિવારે શનિવાર પછી બીજે દિવસે રવિવાર, શનિવારે તો કરાય, મંગળવારે એમાં કોઈ વાંધો નથી, પણ તમને પછી મનમાં બીક હોય તો ન કરાવવું, એમાં પૂછપૂછ શું કરો છો? આ તો તમારા મનની વાત છે, બાકી મને પૂછું તો મારો જવાબ આ છે, પણ હું તમારી શ્રદ્ધા ઉપર કાંઈ પ્રહાર નથી કરવા. તમને બીક રહે ને પછી શનિવારે તમે વાળ કપાવો ને પછી માથું દુખે, પછી એમ થાય કે શનિવારે વાળ કપાવ્યામાંથી, એવું કાંઈ નથી. ઈશ્વરે એટલો બધો તમે હળવો માનો છો કે તમે કયા દિવસે દાઢીયું કરો છો એ ધ્યાન રાખે? હા, એ એટલો સામાન્ય છે કે તમારી દાઢીઓમાં હાથ નાખે કે આણે આણે શનિવારે દાઢી કરી? હે, જોઈ લઈ સર, આણે આણે રે આણે મંગળવારે દાઢી તોડી નાખું તારો. ઈશ્વર આવો આક્રમક, ઈશ્વર જેવો કૃપાનું કોઈ નથી સાહેબ. તમે એને એને શું શૈતાન છે ઈશ્વર આ ઈસાઈ